ધોરણ નવ પ્રકરણ આઠ અંતર સમય આલેખો વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડિયોમાં અંતર વિરુદ્ધ સમયના આલેખ વિશે વાત કરીશું કોઈ વસ્તુના સ્થાનમાં સમયની સાપેક્ષમાં થતો ફેરફાર એક સુવિધાજનક સ્કેલ પસંદ કરીને આલેખ દ્વારા દર્શાવી શકાય છે આલેખમાં એક્સ અક્ષ પર સમય લઈશું અને વાય અક્ષ પર અંતર લઈશું તેને તમે અહીં જોઈ શકો છો અંતર વિરુદ્ધ સમયના આ આલેખને વસ્તુની વિવિધ અવસ્થાઓ માટે દર્શાવી શકાય જેમ કે સમાન ઝડપ અસમાન ઝડપ સ્થિર સ્થિતિ વગેરે આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ પણ વસ્તુ એક સમાન સમયગાળામાં એક સરખું અંતર કાપે તો તે અચળ ઝડપથી ગતિ કરે છે એવું કહી શકાય મિત્રો એક સરખા સમયગાળામાં એક સરખું અંતર હવે ઝડપ બરાબર ભાગ્યા સમય થાય એ પણ આપણે જાણીએ છીએ જો દરેક કલાકે એક સરખું અંતર કપાતું હોય તો તે પદાર્થ નિયમિત ગતિ કરે છે એવું કહેવાશે એનો બીજો અર્થ એ થાય કે પદાર્થ અચળ વેગથી ગતિ કરે છે તેના પરથી કહી શકાય કે વસ્તુએ કાપેલું અંતર એ સમયના સંપ્રમાણમાં છે કારણ કે સમ અંતર અને સમયનો ગુણોત્તર દરેક વખતે સમાન મળે છે આમ અચળ ઝડપ માટે અંતર વિરુદ્ધ સમયનો આલેખ એક સીધી રેખા મળશે કારણ કે દરેક સમયમાં એક સરખું અંતર જ કપાય છે આ આ લેખને તમે આકૃતિમાં જોઈ શકો છો અહીં આ જે ઓબી ભાગ છે એ બતાવે છે છે કે અંતર સમાન દરથી વધી રહ્યું નોંધો જો તમે અક્ષ પર અંતરના મૂલ્ય જેટલું જ તેણે કરેલા સ્થાનાંતરનું મૂલ્ય લો તો તમે અચળ ઝડપને બદલે અચળ વેગ એવું પદ વાપરી શકો વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના વીડિયોમાં જોયું હતું કે જ્યારે અંતરની સાથે સાથે દિશાને પણ ધ્યાનમાં લેવામાં આવે ત્યારે આપણે તેને વેગ કહીએ છીએ હવે જ્યારે અંતર અને દિશા બંનેને લેવામાં આવે ત્યારે સ્થાનાંતર કહી શકાય આમ જો પદાર્થે કરેલું સ્થાનાંતર સરખા સમયગાળામાં એકસરખું હોય તો પદાર્થનો વેગ અચળ છે એવું કહી શકાય હવે અહીં આ જે આલેખ છે તે અંતર વિરુદ્ધ સમયનો છે આ અંતર અને સમયનો ઉપયોગ કરીને આપણે કઈ ભૌતિક રાશિ શોધી શકીએ હમ મિત્રો અહીં આપણે વસ્તુની ઝડપ શોધી શકીએ છીએ હવે અહીં આ જે આલેખ આપવામાં આવ્યો છે તેમાં ધ્યાનમાં લઈએ એ આ સીધી રેખાનો એક નાનો ખંડ છે બિંદુ એ માંથી એક રેખા એક્સ અક્ષ પર લંબાવીએ અને તેને વાય અક્ષ પર પણ લંબાવીશું બી માંથી એક રેખા એક્સ અક્ષ પર લંબાવીએ અને તેને વાય અક્ષ પર પણ લંબાવીશું તમે જોશો તો અહીં ત્રિકોણ એબીસી ની રચના થઈ છે હવે જો આપણે અંતરમાં થતો ફેરફાર અને સમયમાં થતો ફેરફાર લઈએ ત્યારબાદ તે બંનેનો ગુણોત્તર લઈએ તો આપણને પદાર્થની ઝડપ મળે છે કારણ કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય થાય આમ અહીં અંતરમાં થતો ફેરફાર એસ ટુ ઓછા એસ વન થશે અને સમયમાં થતો ફેરફાર ટી ટુ ઓછાથી ટી વન થાય તે સૂત્ર મેં અહીં લખ્યું છે ઝડપ બરાબર અંતરમાં થતો ફેરફાર ભાગ્યા સમયમાં થતો ફેરફાર આ જ પ્રમાણે આપણે અંતર વિરુદ્ધ સમયનો આલેખ પ્રવેગી ગતિ માટે પણ દોરી શકીએ તે સમજવા તમને અહીં એક કોષ્ટક આપવામાં આવ્યું છે આ કોષ્ટક પરથી તમે શું સમજી શકો અહીં સમયમાં થતો ફેરફાર સમાન છે તમે જોઈ શકો કે આપણે દરેક વખતે સમયમાં બે સેકન્ડ જેટલો વધારો કરીએ છીએ પરંતુ અંતરમાં થતો ફેરફાર જુદો જુદો છે પ્રથમ બે સેકન્ડમાં અંતરમાં થતો ફેરફાર ત્રણ મીટર છે પછીની બે સેકન્ડમાં અંતરમાં થતો ફેરફાર ત્રણ મીટર છે પ્રથમ બે સેકન્ડમાં અંતરમાં થતો ફેરફાર એક મીટર છે પછીની બે સેકન્ડમાં અંતરમાં થતો ફેરફાર ત્રણ મીટર છે ત્યાર પછીની બે સેકન્ડમાં અંતરમાં થતો ફેરફાર પાંચ મીટર છે તો તમે કહી શકો કે એક સમાન સમયગાળામાં પદાર્થ જુદું જુદું અંતર કાપે છે માટે અહીં આપણને અચળ ઝડપ મળશે નહીં અગાઉના આલેખ કરતા આ આલેખનો આકાર જુદો હશે કારણ કે અહીં પદાર્થ અસમાન ઝડપ દર્શાવે છે જો તમે આ બંનેને લઈને આલેખ દોરવાનો પ્રયત્ન કરશો તો તમને આલેખ કંઈક આ પ્રમાણે મળે આ આલેખ અસમાન ઝડપવાળી ગતિ દર્શાવે છે આશા છે કે તમને સમજાયું હશે કે અચળ ઝડપ અને અસમાન ઝડપનો આલેખ કેવા આકારનો હોય છે